जय श्री कृष्ण मित्रों, परी किचन में आपनो हार्दिक स्वागत छे। मित्रों आज मैं बनावी छे काठियावाड़ी खीचड़ी, जे आपणे ढाबा में खाइए होटल में खाइए ए रीतनी खीचड़ी बनावी छे। आ खीचड़ी पौष्टिक पण छे ने हेल्दी पण छे अने बहु ज सरस मजानी आ खीचड़ी मैं बनावी छे। टेस्ट में खूब ज सरस लागे छे। तो चलो सौथी पहला तो हूँ मार्केट जाऊँ छू। मार्केट में अमुक वेजिटेबल आपणे जे नाखवाना छीए, वेजिटेबल आपणे जे काठियावाड़ी खीचड़ी बनावाना छीए एना माटे, तो आपणे वटाणा लईशुं जोईता। तो मैं थोड़ाक वटाणा लीधा छे, हवे थोड़ीक फणसी लईशुं। तो फणसी आपणे लई लीधी छे, हवे आपणे लईशुं कैप्सिकम। तो सारा सोदीने एक के बे आपणे जे नाखवाना होय ए प्रमाणे कैप्सिकम लईशुं। फ्रोजन वटाणा लेवा हो तो पण तमे लई शको छो। हवे आपणे लईशुं टमेटा, तो मे टमेटा लीधा छे બે નમ। હવે આપણે લઈશું આદુ, આદુનો નાનો ટુકડો। હવે આપણે લઈશું લીલા મરચા। હવે આપણે લઈશું લીલી ડુંગળી, ક્યાં ગઈ આ રહી, લીલી ડુંગળી લઈશું। લીલી ડુંગળી ના હોય તો તમે સુખી ડુંગળી નાખી શકો છો, અને શિયાળો હોય તો લીલું લસણ આવે એ પણ સરસ લાગે। હવે એક ગાજર લઈશું, તો તમે જોઈ શકો છો આપણા શાકભાજી મેં બધા લઈ લીધા। ખીચડી આપણે બનાવીશું, હવે ઘરે જઈશું। તો જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને એક લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, તો અને આગળ તમારા ગ્રુપમાં મોકલજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો। તો આ ખીચડી હું ટેસ્ટ કરું છું, વાવ સુપર મસ્ત બની જો બાકી। ઘરના લોકો પણ ખુશ, બાળકો પણ ખુશ, આ ખીચડી ગરમ ગરમ ખાવાની મજા આવે છે। કઢી સાથે પણ, પાપડ સાથે, છાશ સાથે કે દહીં સાથે, અને ઉપર મેં ઘી નાખ્યું છે, અને ગરમા ગરમ ખીચડી છે। અને નવી ટ્રીકથી જ આ ખીચડી બનાવી છે, બહુ જ સરસ બનાવી છે। વિડીયો પ્લીઝ આખો જોજો મારો, અને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ ફ્રી છે, અને ઉપર બેલ આઇકોન ક્લિક કરજો તો મારા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે। તો બેલ બટન ઉપર ઓલ પર ક્લિક કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ। તો ગરમા ગરમ ખીચડી, ચલો તમારા મોઢામાં પાણી આવ્યું ને, તો ચલો હવે હું સ્ટાર્ટ કરી દઉં। તો સૌ પ્રથમ આપણે ખીચડીના જે ઝીણા ચોખા આવે છે એ ચોખા લીધા છે, તમે ચોખા કોઈ પણ લઈ શકો છો। તો મેં એક વાડકી ભરીને ચોખા સાફ કરીને વીણીને જ લેવાના, અને અડધી વાડકી આપણે મગની ફોતરા વાળી દા, તમારે મગની મોગર લેવી હોય તો પણ લઈ શકો છો, પણ હોટલમાં અને ધાબામાં આ રીતની દાળ લેવાય છે એટલા માટે। હવે પાણી નાખીને હું પહેલાં ત્રણ વાર ધોઈ નાખીશ મસળી મસળીને, તો અને પાણી કાઢી દઈશ જેથી ઉપરનો જે કચરો હશે, ફોતરા કે જે પણ ડસ હશે નીકળી જશે। તો હજી બી એકવાર હું પાણી નાખીશ અને ધોઈ દઈશ, અને આ ખીચડીને આપણે કલાક પલાળી રાખીશું એટલે સરસ પલળી જશે આપણી ખીચડી। તો હવે આ પાણી મેં કાઢી દીધું છે, હવે ચોખ્ખું પાણી નાખીને હવે પલાળી દઈશું। હવે આ દળિયા આવે છે, ઘઉંના આપણે આવે છે એ આપણે લીધા છે, તમને કરિયાણા દુકાનમાં મળી જાય છે। આ ઘઉંના જે દળિયા આવે એ આપણે કરિયાણા દુકાનમાં મળી જતા હોય છે, એને પણ મેં અડધી વાડકી લીધા છે, અને એને પણ આપણે પાણી નાખીને આપણે હાથથી મસળીને આપણે એને પણ ધોઈ દેવાનું છે, એ પાણી આપણે વેડી દેવાનું, અને હવે બીજું પાણી લેવાનું આપણે, એને પણ આપણે ધોઈ દઈશું અને સરસ મજાના આપણે સાફ કરી દઈશું ત્રણ પાણીએ, અને ચોખ્ખા પાણીમાં એને પણ કલાક જેવા આપણે પલાળી દઈશું। તો મેં દાળ ચોખા અને દલિયા આપણે પલાળીને અડધો કલાક માટે મેં મૂકી દીધા છે। હવે ગેસ ચાલુ કરીને હું કૂકર મૂકીશ, તો તેમાં 3-4 ચમચી મેં તેલ નાખીશું, હવે પછી એમાં 3 ચમચી જેવું ઘી છે એ નાખીશું, ચોખ્ખું ઘી આપણે નાખવાનું છે। ઘી ના હોય તો તમારે તેલ પણ ચાલે, પણ આ ખીચડી હંમેશા ઘીમાં સારી લાગે, તો આપણે તેલ ઘી ગરમ થાય એટલે મેથીના દાણા, સૂકા જે મેથીના દાણા આવે તે અડધી ચમચી નાખીશું, મેથી તો ટેસ્ટ સારો આવે એટલા માટે, અને અડધી ચમચી આપણે હિંગ નાખીશું, અને આપણે
અડધી ચમચી આપણે હળદર નાખીશું. હવે આપણે પલાળેલા જે દાળ ચોખા હતા એ આપણે અંદર નાખીશું, પાણી કાઢેલું, અને આ જે દલિયા પલાળ્યા હતા એ પણ અંદર નાખીશું. આપણે ગેસ ધીમો જ રાખીશું. હવે અંદર નાખ્યા પછી એક નંગ આખું મોટું બટેકું છે, છાલ કાઢીને ધોઈને મેં ઝીણું સમારીને અંદર નાખ્યું છે. આ કાચા જ વટાણા છે, તો નાનો કપ મેં વટાણા લીધા છે કાચા જ. તમારે ફ્રોઝન કરેલા લેવા હોય તો લઈ શકો છો. એક જ ગાજર છે એને સમારેલું, એ પણ મેં અંદર નાખ્યું છે છાલ ઉપરની છીણ કાઢીને ધોઈને સમારીને. હવે સ્વાદ મુજબ આપણે એક ચમચી ભરીને મીઠું નાખીશું. તો મેં મીઠું નાખી દીધું છે સ્વાદ મુજબ. હવે બધું મિક્સ કરી દઈશ, ગેસ ધીમો જ રાખવાનો છે. બધું એકદમ આપણે મિક્સ કરી દઈશું આપણે એને. અને હવે જરૂર મુજબ આપણે પાણી નાખીશું. તો મેં 2.5 ગ્લાસ પાણી નાખ્યું છે આમાં. તમારે જરૂર હોય એ પ્રમાણે તમે પાણી નાખો નાખી શકો છો. હવે આ ફણસી છે, જો ફણસી ના ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમારા ગમતા ફુલાવર કે કોબી નાખવા હોય તો તમે વેજીટેબલ નાખી શકો છો. હવે સીટી વાગી ગઈ છે, 3 થી 4 સીટી મારવાની છે. ચેક કરી લેવાનું, તમને લાગે પાણી છે તો એક સીટી મારી દેવાની, પાણી ઓછું લાગે તો પાણી પણ પાછળથી નાખીને સીટી મારી શકો છો. તો તમે જોઈ શકો ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. ગેસ મેં બંધ કરી દીધો છે. સરસ મજાની જોઈ શકો છો લચકાદાર ખીચડી થઈ ગઈ છે. હવે એ ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી છે, એમાં 4 થી 5 ચમચી તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 3 ચમચી ઘી નાખ્યું છે. તે ગરમ થઈ જાય એટલે 1 ચમચી ભરીને જીરું નાખ્યું છે. જીરું આપણે તતડવા દેવાનું, ગેસ ધીમો જ રાખવાનો. સૂકા લાલ મરચાં 3 નંગ નાખવાના, 2 થી 3 નંગ આપણે તમાલપત્ર નાખીશું. અમે બધું મિક્સ કરતા રહીશું. આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. હવે મીઠા લીમડાના પાન છે ફ્રેશ, તે 6 થી 7 નંગ લીધા છે. જો તમારે સ્ટોર કરેલા હોય એ પણ નાખી શકો છો, પણ ફ્રેશ હશે એટલે વધારે ટેસ્ટ સારો આવશે. હવે લીલા મરચાં, સૂકું લસણ અને આદું મિક્સરમાં એની પેસ્ટ મેં કરીને 2 ચમચી ભરેલી નાખી છે. 1/2 ટુકડો આદું લીધો હતો, 10 નંગ લસણની કળીઓ નાખી છે, અને 2 થી 3 નંગ લીલા મરચાં એને મેં મિક્સરની પેસ્ટ નાખી છે. હવે એક મોટી ડુંગળી એને ઝીણી સમારીને અંદર નાખી છે. હવે ડુંગળી નાખીશું, લીલી ડુંગળી, બધું મિક્સ કરીશું આપણે. લીલી ડુંગળીથી પણ ટેસ્ટ સારો આવશે, સૂકી ડુંગળીથી પણ ટેસ્ટ સારો આવે છે. એમ બધું 3 થી 4 મિનિટ સુધી સાતળવાનું છે, બધું મિક્સ કરી દેવાનું છે. અને લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી 2 ડુંગળી મોટી ઝીણઝીણ સમારીને નાખી શકો છો. પણ હવે તો લીલી ડુંગળી બધી જગ્યાએ મળી જતી હોય છે તો ટેસ્ટ સારો આવશે, તો નાખજો તમે. હવે કેપ્સિકમ મોટું છે, હવે એ ઝીણ ઝીણ સમારીને અંદર નાખવાનું છે. 3 મિનિટ પછી જ આ નાખવાનું છે, બધું સાતળવાનું છે. અને પણ 2 મિનિટ સુધી આપણે સાતળવાનું છે. જો આપણે શિયાળો હોય તો તમે લીલું લસણ પણ નાખી શકો છો. આ ટાઈમે લીલું લસણ હોય ઝીણું ઝીણું સમારેલું તો પણ તમે અંદર નાખી શકો, એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે ટામેટાં છે, ટામેટાને પણ ઝીણા ઝીણા સમારીને મેં 2 નંગ ટામેટાં લીધા છે. એને ધોઈને અને મીડિયમ સાઇઝના કટ કરીને એને પણ સમારીને અંદર નાખ્યા છે અને સાતડીશું. તો તમે જોઈ શકો છો ગેસ પણ ધીમો છે અને હું મિક્સ કરતી જાઉં છું. જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઉપર બેલ આઇકોન છે એના પર ક્લિક કરો ઓલ ઉપર, તો નોટિફિકેશન તમને મળતી રહે મારા વિડીયોની. હવે ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે થવા દઈશું. તો 3 મિનિટ સુધી મેં આ ઢાંક્યું છે, 3 મિનિટ પછી મેં ઢાંકણું ખોલી દઈશ. હવે પાછું ફરી આપણે, તમે જોઈ શકો છો બધું મિક્સ કરતી જઈશું. 3 થી 4 મિનિટ પછી આપણે એમાં તીખું જે લાલ મરચું આવે એ નાખ્યું છે, એટલે કાશ્મીરી અને લાલ મરચું મિક્સ છે મારે. અને તમારે વધારે તીખું જોઈતો તો વધારે નાખી શકો છો. હવે આ ગરમ મસાલો છે, 1 ચમચી ભરીને નાખ્યો છે. તમારે કિચન કિંગ મસાલો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, ગરમ મસાલો હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો. બધું મિક્સ કરી દેવાનું છે આપણે.
હવે આપણી જે આ બનાવેલી જે ખીચડી હતી એ અંદર આપણે નાખીશું. હવે બધું મિક્સ કરી દઈશું આપણે ચમચાથી, અને બધું મિક્સ કર્યા પછી હવે આપણો છે ને ગેસ બંધ કરી દઈશું. આપણી ખીચડી હવે રેડી થઈ ગઈ છે, અને હવે આપણે તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી દીધું છે ચમચાથી, એકદમ ટોટલી બધું મિક્સ કરી દેવાનું. ઉપર જો કોથમીર નાખવી હોય તો નાખી શકો છો, તળેલા ઘીમાં તળેલા કાજુ નાખવા તો જે લોકોને કાજુ પસંદ હોય તો કાજુ નાખી શકો છો. તો મને કાજુ પસંદ નથી એટલે મેં ઉપર કાજુ નાખ્યા નથી. તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો સુગંધ પણ ખરેખર સરસ આવે છે. હવે હું પીરસીશ એક સરસ મજાના બાઉલમાં ગરમ ગરમ ખીચડી, અને ગેસ મેં બંધ કરી દીધો છે. તો આ ખીચડી ગરમ ગરમ ખાવાની પણ બહુ મજા આવે છે. ખાટી કઢી હોય સફેદ તો પણ સરસ લાગે, ગળી કઢી હોય તો પણ સરસ લાગે, છાશ સાથે, દહીં સાથે, અથાણા સાથે, પાપડ સાથે આ ખીચડી ખાવાની બહુ જ મજા આવે. તો રેડી થઈ ગઈ છે. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને પરી કિચનમાં સબસ્ક્રાઇબ, લાઇક અને શેર અને કોમેન્ટ કરજો. મને મારો જે બીજી પણ મારી ચેનલ છે ફોરમ વ્લોગ્સ, તો એમાં પણ લાઇક શેર અને કોમેન્ટ કરજો. તો તમે જોઈ શકો છો ને ખીચડી દેખાવમાં જેટલી સરસ છે ને એટલી સ્વાદમાં પણ સરસ છે. તો થેન્ક યુ સો મચ, બાય.